સાથે અજીત મોરારી બાપુના સમર્થનમાં હવે ભાવનગરના સાધુ સંતો પણ સામે આવ્યા છે. સમર્થનમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શું ચર્ચા થઈ રહી છે? દીપાલી, વાત કરવામાં આવે તો જે મોરારી બાપુનું પેરિસમાં જે વિધાન કરવામાં આવ્યું હતું, નિવેદન આપવામાં આવ્યું હતું નીલકંઠને લઈને, શિવજીને લઈને, તેને લઈને જે વિવાદ ઉભો થવા પામેલ છે, જેની અંદર સ્વામિનારાયણ ધર્મના જે અમુક સંતો છે તેના દ્વારા એવી માંગ, ઉગ્ર માંગ કરવામાં આવી છે કે મોરારી બાપુ તેમની આ વાત છે તે બિલકુલ ખોટી છે અને એના વિધાનને લઈને તે માફી માગે, આના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. હું અત્યારે આપને બતાવવા માંગીશ, અત્યારે અમારી નજર સમક્ષ અત્યારે વૈષ્ણવ સમાજ ભાવનગરનો ખૂબ જ મોટી સંખ્યામાં ભેગો થયો છે. અત્યારે આ ભાવનગરની રામવાડી વિસ્તાર છે, ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો મહામંડલેશ્વર 1008 પણ અહીંયા ઉપસ્થિત છે. વસંત બાપુ તે સહિત અનેક લોકો, સાધુ સમાજ, વૈષ્ણવ સમાજના આગેવાનો, ખાસ કરીને મોરારી બાપુના જે ભક્તો છે તે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. આપણે સીધી જ એમની સાથે વાત કરશું. ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ, શેના માટે આપ ભેગા થયા છો, આપનો શું વિરોધ છે? પરમ પૂજ્ય વિશ્વવંદની પૂજ્ય મોરારી બાપુ માટે જે પેરિસની કથાઓની અંદર બાપુએ જે વાત કરી હતી નીલકંઠ બાબતે, એ ભગવાન શિવજી છે એમના ગળાની અંદર ઝેર રાખ્યું છે અને એનો કલર બ્લુ હોવાથી એ નીલકંઠ કહેવાના છે અને ભગવાન શિવજીએ જ ઝેર પીધું હતું. આ સિવાય કોઈને નીલકંઠ એ કહેતા નથી અથવા તો કહેવામાં આવતું નથી. એ વિષયનો વિવાદ લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના નામ ના લીધું હોવા છતાં એમણે બંધ બેસતી પાઘડી પહેરીને અમુક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પૂજ્ય મોરારી બાપુ વિશે જે અભદ્ર ટિપ્પણીઓ કરી છે, જેને સનાતન ધર્મની અંદર એક વાડો ઉભો કરીને, સાંપ્રદાયિક વાડો ઉભો કરીને માત્ર સંકુચિત લોકોને સાથે રાખી અને સનાતન ધર્મ ઉપર જે કુઠારાઘાત કર્યો છે, એમણે સનાતન ધર્મનું અપમાન જે કર્યું છે, એના વિરોધમાં આજે ભાવનગર જિલ્લાના સાધુ સમાજના અગ્રણીઓ, બધા નાગરિકો, ઇતર સમાજના પણ આગેવાનો એ અત્યારે એકત્રિત થયા છે અને સાધુ સંતો એ આગામી દિવસોની અંદર જો આ સનાતન ધર્મનો વધારેમાં વધારે જો એનો કોઈ પણ જાતનો વિરોધ જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવે છે એ કરવામાં આવશે, તો આનો આગળ પછી પણ એ બીજા કાર્યક્રમો આપવામાં આવશે. આવતીકાલે જૂનાગઢની અંદર પણ એક સંત સંમેલન છે, જેમાં જૂનાગઢના બધા અખાડાઓના સંતો અને આગેવાનો પણ પધારવાના છે. આગામી દિવસોની અંદર જરૂર પડે ગ્રહસ્થી સંતો ઉપરાંત વિરક્ત સંતો જે અખાડા છે એ પણ આગામી દિવસોની અંદર આ મુદ્દે એ આગળ આવશે. દીપાલી, વાત કરવામાં આવે તો જે અત્યારે હવે જે આખી જે ઘટના બની છે, જે દેખાઈ રહ્યું છે નજર સમક્ષ, તે આખું સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે જાણે લડાઈ ઉભી થઈ ગઈ હોય જે વાત છે, તે વિવાદ ઉગ્ર બનતો જાય છે, ત્યારે ખાસ કરીને ધર્મ માટે પણ આ નુકસાનકારક છે. ત્યારે અમારી સાથે બીજા પણ એક સંત ઉપસ્થિત છે, હું આપને પૂછવા માંગીશ, વૈષ્ણવ સમાજના આગેવાન છે, કઈ બાબતને લઈને આપનો વિરોધ છે, શું ઈચ્છો છો આપ? પૂજ્ય બાપુ ને જે માફી માગવાની જે વાત છે, તો બાપુ એવું કઈ બોલ્યા જ નથી અને કોઈને દુઃખ થાય એવું પણ બોલ્યા નથી. તો આજે જે સ્વામિનારાયણના સમુદાયો જે કઈ કહે છે કે અમારી માફી માગો, તો પૂજ્ય બાપુ માફી માગશે જ નહીં અને બાપુ જો માફી એને અમે આગળ છીએ, બાપુ કોઈ ભૂલ છે નહીં. અને સ્વામિનારાયણ એક વાત સ્પષ્ટ છે કે લોકો જે ખાસ કરીને વૈષ્ણવ સમાજ છે તેના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે મોરારી બાપુ કોઈ પણ સંજોગોએ માફી નહીં માગે. ઇન્દ્રભારતી બાપુનું પણ નિવેદન આવી ચૂક્યું છે કે કોઈ પણ સંજોગોએ મોરારી બાપુ છે તે માફી નહીં માગે. જોકે મોરારી બાપુનો હજી કોઈ જવાબ નથી. આ બહારના લોકોના, એના સમર્થકોની વાત છે, એની જ્ઞાતિના પણ એક આગેવાન અમારી સાથે છે. શું ઈચ્છો છો આપ? મોરારી બાપુ કોઈ પણ ધર્મને વિરોધ કોઈ દિવસ બોલતા પણ નથી અને વિશ્વની અંદર તમામ ધર્મોને, તમામ લોકોને સાથે લઈને ચાલે છે. એને નામે ખોટી પાઘડી પહેરીને સ્વામિનારાયણે મોરારી બાપુ સામે જે ગલિત શબ્દો વાપર્યા છે એને સમસ્ત સાધુ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આપ શું ઈચ્છો છો? મોરારી બાપુ વિશ્વ વંદનીય છે અને એમ બધા જ સંપ્રદાયને એ સાથે લઈને ફરે છે. હંમેશા તમામ સંપ્રદાયની એમને પૂજા કરી છે. ક્યારેય કોઈ ખરાબ શબ્દ કોઈ સંપ્રદાય વિશે નથી બોલ્યા. એમણે નીલકંઠનો અર્થ કીધો છે. નીલકંઠ એટલે જેમનું ગળું નીલું હોય અને જેને ઝેર પીતા હોય એને નીલકંઠ કહેવાય. બસ મોરારી બાપુએ નીલકંઠનો અર્થ કીધો છે. કોઈ સંપ્રદાયનું ખરાબ બોલ્યા નથી. અમારી સાથે એક સંત મહાત્મા મહામંડલેશ્વર 1008 વસંત બાપુ છે, એમની સાથે વાત કરશું. અત્યારે આપને નથી લાગી રહ્યું કે આ જે સમગ્ર ઘટના છે તે
સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે લડાઈ છે, હિન્દુ ધર્મ માટે ખૂબ જ નુકસાનકારક છે, આપને નથી લાગતું? મને એવું લાગે છે કે સમગ્ર જે સનાતન ધર્મ છે એના ઉપર ત્રિભાંગ સમાજની છે, અમારી વિરક્ત પણ આવી જાય, ગ્રસ્તાશ્રમ આવી જાય. બહુ મોટો સનાતન ધર્મ કુઠારઘાત છે આ, અને અસહનીય છે. અને જે ભાષામાં, અભદ્ર ભાષામાં એક વિરાટ પુરુષને હિમાલય જેટલી ઊંચાઈ ધરાવતા એક મહાપુરુષને માટે જે અભદ્ર, જે હલકા જેને કહેવાય એવો શબ્દ વાપર્યા છે, એનો અમારા સમાજમાં વારંવાર આક્રોશ છે અને બધા જ અંદર દુઃખી છે. છેલ્લો સવાલ હું આપને પૂછવા માંગીશ બાપુ, ખાસ કરીને રામાયણ હોય તો એ ભલે, સ્વામિનારાયણ ધર્મ હોય તો એ ભલે, ક્ષમા તે વીરસ્ય ભૂષણમ, ક્ષમા માગી લેવી તે ઉલ્લેખ આપવામાં આવે છે, માફી માગી લેવી તેવા પ્રવચનો આપવામાં આવે છે, તો કેમ કોઈ ધર્મના લોકો બંને પક્ષોને આ વાત લાગુ પડે છે? આ હિન્દુ ધર્મ પર સનાતન ધર્મને લઈને વિવાદ, આખો સંપ્રદાયને લઈને તમને નથી લાગતું કે આ અજુગતી વસ્તુ છે, ન થવી જોઈએ, અથવા આનો નિવાડો સાધુ સંતો આપ જેવા સંતોએ આનું નિરાકરણ લાવવું જોઈએ? ઘણી વખત એવું કીધું છે શાસ્ત્રોમાં કે ધર્મનો અંચળો ઓઢી અને એક સાધુનું રૂપ લઈને ફરતા હોય, ઘણી વખત લાતના ગદ્દા બાતથી માનતા નથી. તો ખરેખર બાપુ હંમેશા માટે સર્વ ધર્મ, હરેક સાધુ સમાજ, સર્વ જ્ઞાતિના વ્યક્તિઓને સાથે લઈને હંમેશા હાલતા હોય છે. ક્યારેય અજુકતું નિવેદન ક્યારેય પણ આપતા જ પણ નથી. પણ આવા લોકો કોઈની ચડામણીથી અથવા તો આવા પુરુષને, આવા મહાપુરુષને જ્યારે એને ઠેસ આવે એવી વાત કરતા હોય, ખરેખર યોગ્ય બાબત નથી. તમને એવું નથી લાગતું એક સંત તરીકે કે કાં તો સ્વામિનારાયણ જે સંપ્રદાયના જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમણે ક્ષમા આપી દેવી જોઈએ, અથવા તો રામાયણના જે લોકો જેમનો છે તેમણે માફી માગી લેવી જોઈએ? આપ શું કહો છો? હકીકત ધર્મ શું કહે છે? ક્ષમા જ આપવી પડે જો એ સાધુ હોય તો, ખાલી કપડાં પહેરેલ નહીં, જો સાધુ હોય તો. સામે સાધુ છે, સાધુ એ ક્યારે અપશબ્દની એવી ભાષા બાપુએ ક્યારે વાપરી નથી. અને એ ધર્મની બાબત છે કે સમુદ્ર મંથન જયારે થયું, 14 રત્નો નીકળ્યા, હળહળ ઝેર, ખરેખર પરમાત્મા શિવજી પી ગયેલા છે. આતા ભાવનગરના વૈષ્ણવ સમાજના આગેવાનો, સાધુ સંતો, તેમનું સ્પષ્ટ કહેવું છે કે કોઈ પણ સંજોગોએ મોરારી બાપુ માફી નહીં માંગે. જો કે મોરારી બાપુનું હજી નિવેદન કોઈ પણ પ્રકારનું આવ્યું નથી. હવે જોવાનું રહેશે કે આ તમામ જે વિરોધ છે, વિરોધનો વંટોળ છે, તેની વચ્ચે મોરારી બાપુ શું ઈચ્છે છે, આવતા દિવસોમાં મોરારી બાપુનો શું જવાબ છે, તે સૌથી મહત્વની બાબત છે. ચોક્કસ સજીત, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ, નીલકંઠ શબ્દ મોરારી બાપુ દ્વારા જે અર્થઘટન કરવામાં આવ્યું હતું ત્યારે લઈને જે વિવાદ સર્જાયો, તે વિવાદમાં હવે ભાવનગરનો વૈષ્ણવ સમાજ અને સાધુ સંતો પણ મોરારી બાપુના સમર્થનમાં છે.